સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા ચાલતા ઓનલાઈન શિક્ષણમાં ફિઝિક્સમાં ચેપ્ટર નંબર બે એનું ચુંબાલીસમાં પ્રશ્ન ધ્યાન આપો સમાંતર પ્લેટ કેપેસિટર કોને કહે છે આવા કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવો અને તેના મૂલ્યનો આધાર કઈ કઈ બાબતો ઉપર છે તો પહેલાં તો સમાંતર પ્લેટ કેપેસિટર કહેવાય કોને એની આપણે વાત કરીએ તો એકબીજાથી થોડા અંતરે રહેલી બે મોટી સમતલ સમાંતર એટલે એક આ અને આ બીજી એટલે એક આ અને આ બીજી તો આ પ્રમાણે આપણે આવી બે મોટી સમતલ સમાંતર વાહક પ્લેટોની રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે આવા કેપેસિટરમાં બે સમતલો વચ્ચે કોઈક અવાહક માધ્યમ રાખવામાં આવે છે હવે આકૃતિમાં તમે જુઓ તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક અને બે વાહક પ્લેટો ઉપરનો વિદ્યુત ભાર અનુક્રમે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ છે એટલે એક ઉપર પ્લસ ક્યુ અને બીજા ઉપર માઇનસ ક્યુ છે તથા દરેક પ્લેટનું ક્ષેત્રફળ એટલે એ આપણને એ તરીકે મળે એટલે દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ છે અને તેમની વચ્ચેનું અંતર આ ડી છે તેમની વચ્ચેનું અંતર ડી છે તો આકૃતિ એને ધ્યાનથી જોઈ લેજો અને એ આપણે ઓળખ તરીકે વાત કરવાની આગળ હવે આગળ આકૃતિની નીચેના વાક્યથી જુઓ પ્લેટોના રેખીય પરિમાણ કરતા તેમની વચ્ચેનું અંતર ડી ઘણું નાનું હોય છે એટલે ડી લેસ એન્ડ લેસ એ હોય છે આમ આકૃતિમાં તમે જુઓ ને તો આ ડી એ આ ક્ષેત્રફળ એના કરતા મોટું લાગે પણ સામાન્ય રીતે આપણે સમાંતર પ્લેટ કેપેસિટર ને લઈએ છે તો આ સમાંતર પ્લેટ કેપેસિટર એટલે આના જે ક્ષેત્રફળ છે એની સરખામણીમાં આ અંતર એ નાનું રહેવાનું એટલે અહીંયા ડી લેસ એન્ડ લેસ એ તરીકે મળે છે આ ધ્યાન રાખજો તો ઈ બરાબર સીગમાં પણ ટુ એપસીલો જીરો વાપરી શકાય કોના માટે પહેલાં ચેપ્ટરમાં આ એક થિયરી તમારે આવી ગઈ અનંત સમતલથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર માટેનું આ સૂત્ર છે એ બરાબર સીગમા પણ ટુ એપસીલો અને ઝીરો આની આપણે ઓળખ આપતા રહીએ છીએ સિગ્મા એટલે વિદ્યુત ભારની સમાન પૃષ્ઠ ઘનતા એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર એ જ આપણને શું આપે સિગ્મા એટલે આ વિદ્યુત ભારની સમાન પૃષ્ઠ આપી એપસીલો જીરો બરાબર શૂન્યવકાશની પરમિટિવિટી એટલે સમતલનું ક્ષેત્રફળ ક્યુ એટલે સમતલ ઉપરનો વિદ્યુત ભાર હવે આગળ પ્લેટ એક એની ઉપરના વિસ્તારમાં એટલે પ્લેટ એક એની આ જે ઉપરનો વિસ્તાર છે તે અને પાછળ આવશે પ્લેટ બે એની નીચેનો વિસ્તાર તો પ્લેટ એક એની ઉપરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર સીગમાં આપોન ટુ એપસી ઝીરો અને ઋણ વિદ્યુત ભારના આધારે માઇનસ સીગમાં આપણને ટુ એપસી જીરો એટલે ઈ બરાબર ઝીરો મળે એ જ રીતે પ્લેટ બે એની નીચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર બરાબર ઝીરો થાય હું પાછળ સમજાય હમણાં જ વાક્ય આવશે તો તમે આ બે સમીકરણો વાળો આટલો ભાગ છે ને એ તમે ન લખો તો પણ ચાલશે બરાબર એના માટે એક જ વાક્ય છે જે હમણાં પાછળ હું કહું છું હવે આગળ વાત જવા દઈએ તો પ્લેટ એક અને બે એની વચ્ચેના વિસ્તારમાં એટલે આ વચ્ચેનો વિસ્તાર તો પ્લેટ એક અને બે એની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એ બરાબર સીગમા પોન ટુ એપસી ઝીરો અને સીગમાપોન્ટ ટુ એપ્સી ઝીરો પ્લસ જ થાય એટલા માટે થાય કે વચ્ચેના વિસ્તારમાં તો વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર રચાવાનું અને એ વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ એ બંને માટે એક જ દિશા આવે છે જોઈ લો બંનેની દિશા એક જ છે એટલે અહીંયા આપણે અહીંયાથી આ પ્રમાણે થાય એટલે બંનેની દિશા એક જ એટલે એક ને એક બે એટલે અહીંયા ડબલ આપણને મળી એવું કહેવાય એટલે અહીંયા સરવાળો આવ્યો તો સીગમાં જીરો સિગ્મા સીગમાં જીરો અડધું ને અડધું આખું થઈ ગયું એટલે સિગ્મા આપણને એપસી લોન જીરો હવે સમીકરણ ત્રણ એ તૈયાર કરીએ તો ઈ બરાબર સિગ્મા એટલે તો શું છે તો અપોન એ છે સીગમા બરાબર તો શું છે ક્યુઅપોન એ તો અહીંયા આપણે એ કિંમત ખાલી મૂકી દઈએ એટલે સમીકરણ ત્રણ તૈયાર થઈ ગયું ઈ બરાબર ઉપર સીગમા હતું ને એની જગ્યાએ ક્યુઅપન એ અને એપ્સીલોન ઝીરો તો એમનું એમ જ ક્લિયર આટલું હવે આ વિદ્યુત ક્ષેત્ર ઈ ની દિશા ધન પ્લેટ થી ઋણ પ્લેટ તરફની છે બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં જ આટલું વિદ્યુત ક્ષેત્ર હોય છે જો આપણે ત્રણની વાત કરીને કે પહેલા માટે આપણે શું કર્યું પ્લેટ એક એની ઉપરના વિસ્તારમાં બીજા માટે શું કર્યું પ્લેટ બે એની નીચેના વિસ્તારમાં અને ત્રીજા માટે શું કર્યું એની વચ્ચેના વિસ્તારમાં ઉપરના નીચેના અને વચ્ચેના વિસ્તારમાં એમાં ઉપરના અને નીચેના વિસ્તારમાં તો વિદ્યુત ભાર નથી એટલે વિદ્યુત ક્ષેત્ર નહીં રચાવાનું માત્ર રચા શકાયું વચ્ચેના વિસ્તારમાં એટલે અહીંયા આપણી પાસે એ પ્રમાણે રહે કે સમીકરણ ત્રણ મળે તો અહીંયા બે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં જ આટલું વિદ્યુત ક્ષેત્ર હોય છે પણ પ્લેટોની સીમાઓ સીમાઓ એટલે બહારના ભાગમાં એની પાસે ક્ષેત્ર રેખાઓ બહાર તરફ વળેલી હોય છે જેને ફ્રિંગિંગ ઓફ ધ ફિલ્ડ કહે છે તેથી સીમાઓ આગળ ઈ બરાબર ક્યુઅપોન એપ્સિલોન ઝીરો એ અનુસાર વિદ્યુત ક્ષેત્ર મળે નહીં મેં હમણાં કહ્યું ને કે આ બે સમીકરણો તમે ન લખો તો પણ ચાલે બરાબર આ જે સમીકરણો વાળો ભાગ છે ને કયો આ ધ્યાન રાખી લેજો તો અહીંથી શરૂ કરી અને અહીંયા સુધી તમે ન લખો તો પણ ચાલે આટલા ભાગ પૂરતો આ જે ભાગ થયો ને સમીકરણ એક થી સમીકરણ બે સુધીનો આટલો ભાગ તો એની જગ્યાએ નીચેનું જે વાક્ય છે ને એ જ લખી દેવાય કે પ્લેટોની સીમાઓ પાસે ક્ષેત્ર રેખાઓ બહાર તરફ વળેલી હોય છે જેને ફ્રિંગિંગ ઓફ ધ ફિલ્ડ કહે છે તેથી સીમાઓ આગળ વિદ્યુત ક્ષેત્ર મળે નહીં ક્લિયર એટલું હવા આગળ તો આમ છતાં ડી લેઝનલેસ એ માટે કિનારીઓથી ઉડતા દૂરના વિસ્તાર માટે આ અવસ જે પણ અસરો છે એ અસરોને અવગણી શકાય હવે સમાન વિદ્યુત ક્ષેત્રની વાત છે એટલે વી બરાબર ડી આવ્યું ક્યાંથી તો ઈ બરાબર વી અપોન ડી આગળ હતું વિદ્યુત ક્ષેત્ર માટેનું એટલે વી બરાબર અહીંયા શું મળવાનું ઈડી તરીકે અહીંયા મળે એટલે અહીંયા મળે તો વી બરાબર ઈ ઈ એટલે ઉપરનું જે સમીકરણ આપણે તૈયાર કર્યું ને કે ક્યુ અપોન એફસી લોન જીરો એ આ જે ભાગ આપણને તૈયાર થયો ને

એ વી ની કિંમત સમીકરણ ચાર માંથી આપણે મૂકીએ છીએ ક્લિયર આટલું તો અહીંયા ક્યુઅપોન વી વી એટલે ક્યુ ડી સમીકરણ ચાર ને જો એ કિંમત જ ખાલી મૂકવાની એટલે ક્યુડી અપોન એપસી લોન જીરો એ તો અહીંયા ક્યુ અને ક્યુ કેન્સલ થઈ ગયા છેદનો છેદ અંશમાં જતો રહ્યો એટલે એફસી લોન જીરો એ અપોન ડી જે કેપેસિટન્સનું સૂત્ર છે બહુ અગત્યનું આ સૂત્ર ગમે એમ કરીને તૈયાર કરી કાઢજો વારંવાર આપણે આનો ઉપયોગ કરતા રહીશું આ ધ્યાન રાખી લેજો જો કેપેસિટન્સનું સૂત્ર એટલે આવી રીતે જ પૂછાશે કે સમાંતર પ્લેટ કેપેસિટ એના કેપેસિટન્સનું સૂત્ર મેળવો તો સી બરાબર એપ્સિલોન ઝીરો એ અપોન ડી ત્યાં સુધી જ મેળવવાનું અને કદાચ એની એનો આધાર કે તો જ એની નીચેનું આ લખવાનું આધારમાં એ બીજું કંઈ નહીં આ જે સૂત્ર છે ને સી બરાબર એપસીલોન જીરો એ અપોન ડી એની ત્રણ વાર વારા ફરતી વાત કરવાની પહેલાં આપણે સી અને એને ધ્યાનમાં રાખીને વાત કરવાની એટલે સી ચલે છે એ તો એ દરમિયાન આ બંને તો અચળ થઈ ગયા એટલે કેપેસિટન્સ ક્ષેત્રફળના સમ પ્રમાણમાં હોય છે બીજા મુદ્દામાં સી ચલે છે વન અપોન ડી એટલે આ તો હતું જ સી બરાબર એપ્સિલોન ઝીરો એ અપોન ડી તો બીજા મુદ્દામાં આ બંનેની વાત કરવાની તો એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં અને ત્રીજી વાત થાય બે પ્લેટો વચ્ચેના માધ્યમની પરમિટિવિટી અહીંયા શૂન્ય વકાશે એટલે એપ્સિલોન ઝીરો આવ્યું જો કોઈ પણ માધ્યમ હોય તો એપ્સિલોન આવે એટલે સી ચલે છે એપ્સિલોન ઓકે